ચાલો હવે ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે ચર્ચા કરીએ તો પેઇન્ટ વાર્નિશ અને વિસમવાયી પદાર્થો તો પેઇન્ટ વાર્નિશ એન્ડ ઇન્સ્યુલેટર્સ રાઈટ તો સૌથી પહેલા તમને ખ્યાલ છે કે અત્યારે આપણો જે ભારત દેશ છે સૌથી વિકસતો દેશ છે બરાબર તો વિકસતા દેશમાં આપણે જોઈએ તો બાંધકામ ક્ષેત્રમાં ઘણી જ પ્રગતિ કરી મકાનના બાંધકામમાં જે વસ્તુઓ વપરાય છે અત્યારે હાલમાં ધાતુ લાકડું સિમેન્ટ અવાહક પદાર્થ વગેરે વગેરે બહુ અત્યારે મોટા પ્રમાણમાં વપરાઈ રહેલું છે બરાબર તો ધાતુને ક્ષારણથી બચાવવા માટે આપણે જો એને ક્ષારણથી જો બચાવવું હોય તો આપણે ઓઇલ પેઇન્ટ અથવા ઓઇલ પેઇન્ટ અને જો લાકડાને જો બચાવવું હોય તો વાર્નિશ જેવી વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ અને તો આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ રાઈટ તો આપણે આ રીતના આ ચેપ્ટરમાં પેઇન્ટ અને વાર્નિશના વિશે થોડી આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ આપણે તો સૌથી પહેલાં તો પેઇન્ટ અથવા તો તૈલી રંગ એને ગુજરાતીમાં તૈલી રંગ કહેવામાં આવે પેઇન્ટ બરાબર તો પેઇન્ટનો પેઇન્ટની વ્યાખ્યા શું છે કે તો લાકડા અથવા ધાતુની સપાટી ઉપર અપારદર્શક આચ્છાદન આચ્છાદન એટલે કે પડ અપારદર્શક પડ કરવા માટે વપરાતું સમાંગ મિશ્રણ ધરાવતું પ્રવાહી કે જેનું આચ્છાદન કર્યા બાદ એટલે કે પડ લગાવ્યા બાદ સુકાઈને ઘન બને સોલિડ બની જાય બરાબર અને ધાતુ અથવા લાકડાની સપાટી ઉપર ઘન આચ્છાદન ઉત્પન્ન કરે તેવા સમાંગ મિશ્રણને આપણે પેઇન્ટ અથવા તો તેલી રંગ કહેવામાં આવે રાઈટ તો પેઇન્ટ ઇઝ અ મિકેનિકલ ડિસ્પર્ઝન મિક્સચર ઓફ વન ઓર મોર પિગમેન્ટ્સ ઇન વેહિકલ્સ એન્ડ ધ વેહિકલ ઇઝ નથિંગ બટ ઇઝ અ લિક્વિડ કન્સિસ્ટિંગ ઓફ નોન વોલેટાઇલ ફિલ્મ ફોર્મિંગ મટીરિયલ ડ્રાઇંગ ઓઇલ એન્ડ અ હાઈલી વોલેટાઇલ સોલવન્ટ લાઇક થિનર રાઈટ થિનર કેરોસીન ઇઝ અ is a volatile solvent which is used in the paint now paint is applied to a surface the thinner evaporates while the drying oil slowly oxidized and forming a dry pigment film to accelerate the drying process of oil small amount of catalyst called dryers thinner are also added to the paint right નાવ તો વાર્નિશ વાર્નિશ શું છે હવે બીજું વાર્નિશ બરાબર તો પેઇન્ટ અને વાર્નિશ રાઈટ પેઇન્ટની વ્યાખ્યા તો આપણે આપીએ વાર્નિશની વાત કે વાર્નિશ તો શું છે કે તેલ અથવા સ્પિરિટમાં કુદરતી અથવા કૃત્રિમ રેઝિનને ઓગાળવાથી મળતા સમાંગ મિશ્રણ કે જેનાથી લાકડાની સપાટી ઉપર પારદર્શક પડ ઉત્પન્ન કરી શકાય એને વાર્નિશ તરીકે ઓળખવામાં આવે છે રાઈટ એટલે તમને અત્યારે ખ્યાલ આવી ગયો કે પેઇન્ટ્સ એ ધાતુ અથવા લાકડા બંને પર લગાવવામાં આવી શકે જ્યારે વાર્નિશ ફક્ત ને ફક્ત લાકડા ઉપર લગાવી શકાય બરાબર ચાલો હવે વાર્નિશ ઇઝ અ હોમોજીનિયસ કોલોઇડલ ડિસ્પર્ઝન સોલ્યુશન ઓફ નેચરલ ઓર સિન્થેટિક રેઝિન્સ ઇન ઓઇલ્સ ઓર થિનર્સ ઓર બોથ લાઈક એન્ડ ઇટ ઇઝ યુઝડ એઝ અ પ્રોટેક્ટિવ એન્ડ ડેકોરેટિવ કોટિંગ ઓફ સુટેબલ સરફેસીસ એન્ડ ઇટ ડ્રાઈઝ અપ બાય ઇવાપોરેશન ઓક્સિડેશન એન્ડ બાય પોલિમરાઇઝેશન ઓફ ઇટ્સ કન્સ્ટિટ્યુએન્ટ્સ લિવિંગ બિહાઇન્ડ અ હાર્ડ ટ્રાન્સપરન્ટ ગ્લોસી or lustrous and durable film which is called a varnish right ચાલો હવે જો કે પેઇન્ટ લગાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું બરાબર પર્પસ ઓફ યુ ઓફ અપ્લાઈ ઓન ધ પેઇન્ટ ઓર યુઝિંગ ધ પેઇન્ટ બરાબર તો શું કારણ છે પેઇન્ટ આપણે શા માટે લગાડીએ તો જો કોઈ ધાતુ હોય તો ધાતુનું ક્ષારણ થતું અટકાવવું હોય તો આપણે પેઇન્ટ લગાડવામાં આવે ત્યાર પછી કોઈ લાકડાનું આપણે તમે જાણો છો કે ભાઈ ચોમાસામાં તમે જુઓ તો લાકડા હોય તો કોઈક ભેદને કારણે જીવજંતુ ઉપર લાગી જાય જીવજંતુના કારણે ફૂ ફંગસ ને બધું લાગી લાકડું ધીરે ધીરે ખરાબ થતું જાય તો લાકડાનું જીવજંતુની અસર સામે જો રક્ષણ મેળવવું હોય તો આપણે એને માટે પેઇન્ટ લગાડવામાં આવે અથવા કલર લગાવવામાં આવે ત્યાર પછી દિવાલ લાકડાની સપાટી તથા ધાતુને હવા પાણી ગરમી ઠંડી સૂર્યપ્રકાશની એટલે કે વાતાવરણની દરેક અસરથી જો બચાવવું હોય આપણે રક્ષણ આપવું હોય તો પણ આપણે પેઇન્ટ લગાવી શકીએ ના બરાબર તો આ બધી પરિસ્થિતિથી બચી શકીએ બરાબર અને રંગ લગાડવામાં આવે પેઇન્ટ લગાડવામાં આવે તો વસ્તુની શોભા વધારી શકાય એટ્રેક્ટિવ બને એટલા માટે આપણે લગાવી શકીએ બરાબર નાવ ધ પેઇન્ટ્સ પ્રોટેક્ટ આયર્ન એન્ડ વુડ ફ્રોમ વેર એન્ડ ટીયર રાઈટ ધ પેઇન્ટ્સ પ્રોટેક્ટ વુડ ફ્રોમ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્સેક્ટ્સ ફંગસ એન્ડ મોઇસ્ચર્સ રાઈટ પેઇન્ટ પ્રોટેક્ટ આયર્ન ફ્રોમ અન્ડરગોઈંગ કોરોઝન રાઈટ ધ પેઇન્ટેડ સરફેસ રિફ્લેક્ટ હીટ એન્ડ લાઇટ નાઇસલી એન્ડ ધ પેઇન્ટેડ સરફેસ પ્રોવાઈડ સ્મૂધ એન્ડ બ્યુટિફુલ એપિયરન્સ રાઈટ
That's why we are applying the paint on the metal or wood, right? So by applying the paint on wood or metal, we can protect the surface of the metal or the wood. That's why we are applying the paint. That is the main purpose of the applying of the paint, right?